એક તો પંછી આમાં ક્યાંક જ ફરે હે, એ માછલું હજી તો ઉતરી રહ્યા ભાઈ, માછલું એક પેલું જોઈ લે ભાઈ, હજી તો માંડ એંગલ આવ્યું હતું તો સામે વાળો નીકળી ગયો, પણ આ માછલું એ કે હક નથી લેતો. તો ભાઈ હવે જોવાનું એ આગળની બાજુ ઉતરો, હવે જોજો તમે. તો આપણે અહીંથી જમ્પ કરી કરીને મારવાનો ટ્રાય કરતો હતો, પણ મેડ ન આવ્યો, પણ આપણા પાસે હે નેડ મોડી નામ કાલે મોડી હતી. પરફેક્ટ ભાઈ, ડેમેજ તો ભાઈ પાછું ડેમેજ, હવે તો 1 એચપી વધ્યો જશે. અરે ભાઈ જમણી બાજુથી ફૂટ આવ્યો હતા ભાઈ, સેલ્ફ રિવાઈવ છે, ફિનિશ કરવા જવું જોઈએ. આ જોઈ લે જમણી બાજુ, હે અમારા અમારા ટીમમેટ ને તું મારી, હે ભાઈ જેવી રીતનો અભી ફિનિશ કરવા નીકળ્યો ને, આ ઠોલિયો ટાપીને બેહી ગયો તો એના ઉપર, પણ તમારા ભાઈ નો પરફેક્ટ કવર 1v3 ઈઝીલી. ચાલો ઉપરની બાજુ લૂટીને નીકળીએ, હવે જો ઉપર સે ઉપર કોઈ નથી રે ભાઈ, લૂટી લૂટી તો હજી તો કોઈ ન દેખાતું. અરે ભાઈ ભાઈ ડી વાળો આગળ જ બેઠો હે, ને જોઈએ કે ભાઈ આ નેડ મેને લઈ હકશું કે પછી નહીં. ભાઈ પરફેક્ટ નેડ, અને આ પણ સેલ્ફ વેવ કિટ વાળો ભાઈ, કટલી સેલ્ફ આજે આને ફિનિશ કરતા હતા ભાઈ, પાણીમાંથી કો આગળની બાજુ પડ્યો. હવે આપણે એને જોવા ગયા કે ભાઈ બંદો ઉપર તો નથી ચડતો ને, પણ નહીં ભાઈ રીચ ઉપર આવીને તો ઉપર આવીને તો ચડતો. હવે અંદરની બાજુથી પ્રોપર ફૂટ આવે ને, આ બંદાનો ખાલી નામ વાંચજો, આ બંદાનો નામ ખાસ સ્પ્રે એક્સ યાદ રાખજો. હવે અભી સેલ્ફ રિવાઈવ છે તો મેં કીધું હું કવર દઉં તને ભાઈ, બંદાએ નેડ કરી દીધો તો હવે મારો વારો છે નેડ કરવાનો. પ્રોપર ડેમેજ તો થયો છે એની, નેડ કર્યો ભાઈ મોલી માંથી બચી ગયો. ડાબી બાજુ ભાઈ ગયો, હવે ખાલી આ બંદાનું નામ યાદ રાખજો, હું કામ યાદ રાખવાનું કહું તમને આગળ ખબર પડશે. તો થોડોક લોંગ રહી ગયો, પણ છતાંય તમારા ભાઈએ આ સુપારીને તો 335 ને તમાકુ નાખીને ખાઈ ગયો હે પ્રોપર રીતના. તો ભાઈ સુપારી કે જેની પાસે અપગ્રેડેબલ M4 હે, હવે તમને આગળ ખબર પડશે. જો ભાઈ જેવી રીતના ભાઈ અમે અહીંયા ઉપર ઉપર કરતા હતા, નીચે કોક બંદા ટ્રાઇડન્ટ ખોલતા હતા સમજો તમે. હવે એને અભી પ્રોપર નોક કર્યો હે, જઈ લે હું કામ ન તારા ઠોલિયા ડબલ રિકોલ. હવે પાછળ ની બાજુ ફૂટ આવતા હતા એને જોવા જવું પડશે. જમાન જે ખબર છે કે ઉપરથી ગન ફાયરિંગ નો સાઉન્ડ આવ્યો તો નીચે પડવાની જરૂર છે ભાઈ. હવે આપણે ડબલ રિકોલ લેવા પડશે, કેમ કે ભાઈ આ મોકો તો આપણે જવા દેવાનો થતો નથી, કેમ કે જો બીજું કોઈ આવીને રિકોલ લઈ ગયું ભાઈ તકલીફ છે ને યાર. ચાલો ભાઈ આ એસકેસ નો સાઉન્ડ તમે સાંભળ્યો પ્રોપર એસકે સાકે. હવે એસકેસ જે લટકા ઝટકા દેખાડે ને હું તમને M4 ના લટકા ઝટકા થોડું કરમાં દેખાડીશ. જેવી રીતના ભાઈ આપણે એસકેસ નો પીછો કરતા કરતા ઉપરની બાજુ આવ્યા, આગળથી પ્રોપર ફૂટ પડવાની ટ્રાય કર. ટાવર એથી એસકે સાલી કિલ ફીટ આવી સ્પ્રે એક્સ જે ચડતો તો ને ભાઈ
એને પ્રોપર એકદમ દઈ દીધો અને સુપારીનું કિલ ફીડ આવી M4 વાળી અપગ્રેડેબલ. હવે સમજણ શું કામ નામ યાદ રાખવાનું કહેતો તો SK3X વાળી SK સાકવા હે ટોલિયાને. ભાઈ બીજી વાર બંધ આવ્યો હે, યાદ રાખજો તમે આ વસ્તુ, બીજી વાર આવ્યા ટોલિયા. ઓબે આપણે તો ભાઈ હીલિંગ કરવા માંડ્યા, એની વાત જોવા માંડ્યા કે ભાઈ થોડી હરકત કઈ કરે કે નહીં. એ લોકોને તો હરકત કરવી નથી, તો ભાઈ આપણે હરકત કરવાનું ચાલુ કર્યું. ડાબી બાજુ ફાયરિંગ ને ભાઈ, એને જોવાના ચક્કરમાં હું નો નામ વાંચો, સુપારી અપગ્રેડેબલ M4. હવે આપણે ટીમેટ પાસે હતો તો મેં કીધું કે સેલ્ફ રિવાઇવનો ઉપયોગ કરવાની જરૂર નથી, તો આપણે પ્રોપર રીતના રિવાઇવ લઈ. હવે જોવાનું હે કિલ ફીટ ઉપર ધ્યાન રાખજો, કિલ ફીટ ઉપર ખાસ ધ્યાન રાખજો. ભાઈ ઓગ થી સુપારી નોક થયો ને ઓગ વાળા બંધા ને તમારા ભાઈ ઠોકી દીધો પ્રોપર રીતના. ભાઈ કિલ ફીટ વાંચવાનો સૌથી મોટો ફાયદો આ જ છે કે ભાઈ તમને એકદમ ટાઈમ ઉપર ખબર પડે કે ત્યાં બંધા કેટલા છે. તમે પુશ કરવું હોય તો પુશ કરી શકો અને ત્યાં ભાઈ મારું હોય તો મારી આવું, એટલે કિલ ફીટ વાંચતું રહેવાય. ઓ ભાઈ જ્યાં ઘમાસાન ડાબી બાજુ બોલતી હતી જેને જોવા માટે હું નોક થયો હતો, એ તો જોવું પડશે ને કેમ કે બંધા હજી જાજા બધા છે ભાઈ અરીનામાં. જો એ ક્યાં છે ઢોલિયા, ડાબી બાજુથી પ્રોપર ફાયરિંગ આવતું હતું, નીચે તો કોઈ નથી ને. અરે જોઈ લે ભાઈ, ભાઈ બે બંધા નો ફૂટ બેઠા હે આગળની બાજુ તારી તે ઢોલિયા ઉપર. પરફેક્ટ નોક ભાઈ. આપણે નીકળવા માંડ્યા કેમ કે પાણી ભરાઈ ગયું ને ભાઈ, જે રીતે નીકળ્યા જો ચમન કયું કેમ કરે અહીંયા નીકળવાની વાત છે. આને તો આપણે પ્રોપર ઠોકી દેહું, પણ બાઈકનો સાઉન્ડ તમને ખબર છે ક્યાંથી આવ્યો હતો, સ્કોડ હાઉસ. ભાઈ સ્કોડ હાઉસ ઉપર આપણે જેવી રીતના જઈએ, તમે ખાલી એક વસ્તુ નોટિસ કરજો. અભીએ કીધું કે ભાઈ નીચેની બાજુ કે બંધો સ્પોટ થયો, મેં કીધું તું કાલે લે તો ખરી ઇન્ફોર્મેશન તો લઈએ કે કેટલા બંધા હે. ભાઈ ફૂટ પ્રોપર રીતના એક બંધ ના આવે. ભાઈ હું TPP લેવા દરવાજે ગયો કે નહીં, ભાઈ એક બંધ હોય તો ઠોકી દે ચાલો, પણ ભાઈ ઉપર ચડીને કેમ્પ કરે ભાઈ શું કામ, મને એ નથી સમજાતું શું કામ. ભાઈ આ નીચે બંધો હે ને ગમે રીતે હેન્ડલ કરવો પડશે ને, કેમ કે ભાઈ કઈ ઈ પુશ કરી દે એનું કઈ નક્કી ન હોય, તો ઈ પુશ કરે એના પેલા આપણે પુશ કરી દેવું વધારે વ્યાજબી ને. તો ભાઈ નીચેની બાજુ પેલા જોવા આવ્યો કે અહીંયાથી ફોટો આવતો હતો બંધો છે ક્યાં, નીચે તો નથી તો હવે ક્યાં હોય. પ્રોપર પેનિક રૂમમાં હવે ભાઈ આને તો ઠોકી દીધો. હવે માછલાઓનો સિલસિલો ચાલુ થાય છે. માછલું તો હતું જ ભાઈ, US ભાઈ હેડશોટ ડબલ હેડ મારીને બંધાને કાઢ્યો. હવે તો ભાઈ ઓલો જે કેમ્પર હે તો કેમ્પર છે, કેમ્પર તો કેમ્પર બનવાનો જ છે ભાઈ, ચોખ્ખી જ વાત છે. તો ભાઈ એના ચક્કરમાં આખા US વાળા બંધા નીકળી ગયા ને ભાઈ. જો પંછી કયું કઈ ઉડતું હતું ને, હવે પાછું આવ્યું. કઈ વાંધો નહીં પડે, પંછીનો સિલસિલો ચાલુ કરી આવે, યાદી માછલાનો સિલસિલો ચાલુ કરવાનો આપણે. આવો બડા એક વખત, એક વખત પરફેક્ટ અરેટ ગુલિયા. જે ખબર છે કે આપણું માછલામાં હેલ્થ નથી તો હું કામ આવું, મને ઈ નથી ખબર પડતા. હવે જો કેમ્પર હે ને ભાઈ, હવે એને બહુ થઈ ગયું, એના ઉપર જોવું પડશે થોડું. બાજુ બગી એક M4 નો સ્પ્રે બે બંધાનો. ભાઈ આના માટે તો પ્રોપર લાઈક ઠોકો, અને જે હમણાં તમને ઉપર પટ્ટી દેખાણે છે તો ભાઈ મેં એને ગેમિંગ મોડ ઓન નથી કર્યું,
તો બરોબર આપણા એક જાણીતા ટીમમેટ નો ભાઈ મેસેજ આવ્યો હતો તો એના ખાલી નંબર જ સેવ હતા તો ભાઈ એની પ્રાઇવસી માટે એની પટ્ટી લગાડવી પડી હતી આપણે. ચલો કઈ વાંધો નહીં, હવે આપણે બીજું કઈ નહીં ભાઈ, ગેમિંગ મોડ ઓન કરી લઈએ ભાઈ. કયા મેસેજ આવે, કયા એમ અટચ થઈ જાય ને કયા એપમાં કરી જાય નક્કી ના હોય. ચલો આપણે ગેમિંગ મોડ ઓન કરી લીધું, પણ આ ચક્કરમાં હામે બંધ આને તો શું કહી દીધું, બોટ ભટરું હતું હું તો ખબર નહીં, પણ માછલા વાળું ઈ પણ સેલ્ફ રિવાઇવ કે ટાઈરે ઈ તો બંધો તો ભાઈ એને પ્રોપર રીતે ઠોકી દીધો. હવે 20 કિલ મારી દીધે, હું લાગે તમને 30 કિલ થાય જોઈએ. માછલાનો સિલસિલો પાછો ચાલુ, અમે એમને ફરતા હતા ડાબી બાજુ. બંધો તો મગજ વાળો હોય, માછલાના જીગલ મરવે. ચમન ભાગીને જાય કે ઓડી નાખો આપણે. અરે તારી તો ભાઈ ભાઈ થોડું મગર મને લાગ્યું તો કે હું છે ભાઈ ભાઈ ગ્રોઝા તે હું એની ભાઈ લીટ કર્યા હે આપણે કસમ દે ભાઈ એની હજી એનો ફોન કહી દીધ તો ફેરવો છે આપણે જતા પહાડી ઉપર અને જો માછલું ભાઈ કેટલા માછલા આવ્યા ભાઈ, આ તો અંદર ભાગી ગયો, સીડી આવશે ભાઈ ને હેલ્પ થાય એના. ચલો જેવી રીતના અહીંયા બંધા ગોતતા હતા હામે જોવો તમે ગેમ પર ડ્રોપ ઓફ લૂટીને બસ ગેમ કરવું ઇનિશ થાય. હવે તારો કોઈ ચમન, તારો કોઈ ઠોલિયો, તારો કોઈ મિત્ર હે કે નહીં લઈ લે. કેલિયા બટા એસ્ટ્રેલ કે થી હવામાં મારીએ મસ્તી નાઈ આવી ગયું. ચલો ભાઈ આ લોકોને પણ ફિનિશ માર દીધા. હજી માછલાનો છીલજીલો ભાઈ પૂરો નથી થયો, કેમ કે ભાઈ જેવી રીતના આપણે આગળની બાજુ નીકળ્યા, હવે તમે જુઓ પેટ્રોલ પંપ સાઈડ થી માછલું આવ્યું. મેં કીધું ક્લોઝ માં લે ભાઈ, તો અહીં એક ગોળી પડી નથી કે ભાગવું હે ઠોલિયા ને ભાઈ. આ ઘર માંથી ફૂટાઈ બધા અલગ જ છે. બંધા યાર માછલા નું જીગલ મારતા તો હીખી ગયા એ બ પ્રોપર રીતના. અરે ભાગ ભૂતની કે લુસિફર આવ્યો હોય ભાગ. ભાગી લીધું ચકેડી, હવે સ્ટીલ કે ખાય સ્ટીલ ગેઇંગ કીટર ભાઈ. તમે એક વસ્તુ જોઈ, હું ડેમેજ કરું M4 થી અને મારું હું ભાઈ એસ્ટ્રેલ ગયેથી ભાઈ અલગ ના સાહેબ. હજી માછલાનો સિલસિલો નથી નથી ભાઈ નથી થયો, એટલા માટે તો તમને કહું લોંગ વિડીયો હે અને ભાઈ માછલાની ભરપૂર પરમાર છે એકદમ. ત્યાં કયો બંદો છે? ઓલા ઘરવાળો જે ઘરની અંદર ફૂટ આવ્યા હતા ને આપણે રસ્તામાં, આઈ જ બંદો છે. હવે ડેમેજ જ આને એટલું કર્યું તું કે ભાઈને હીલિંગ કરવું પડ્યું હે. ચલો ભાઈ આને તો એવે આપણે મારી દીધો આ બંદરને તો, પણ હવે આગળની બાજુ નીકળવું પડશે. તો જેવી રીતે ભાઈ આપણે આગળની બાજુ નીકળ્યા, કહેતા હતા કે ભાઈ પહાડી ઉપર કોકાઈ છે, અહીંયા કોકાઈ છે, ગમે ત્યાં કોકાઈ છે, ગોતતા હતા ત્યાં સુધીમાં માછલાનો સિલસિલો. કટલામાં માછલું ભાઈ કોમેડી સિલસિલો હાથમાં નતો હતો ભાઈ.
હવે ઈ તો નીચે રોકાઈ ગયા, તમે ભાઈ કોમેન્ટ સેક્શન માં કયો કે કટલા મુ માચ્યો હોય. ચલો ભાઈ ખોલ્યો જમણી બાજુ ભાઈ કો હે. હવે મારા ફૂટ તો આવશે નહીં કેમ કે મને એનાય નથી આવતા, બંને બેરા થઈ ગયા. પણ ભાઈ બંદો હજી ન ફૂટ્યો, એક બંદા ના તો નીચેની બાજુથી ફૂટ આવે હે. અરે 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 ટ્રીસા મેડમ યાર આવી રીતના હે ટ્રીસા મેડમ. ચાલો કઈ વાંધો નહીં, તમને લોગિન પહોંચાડી દીધા, હજી તમારા મિત્રને અમે મોકલીએ, નિયત રાખો. ભાઈ આનો હજી મિત્ર છે ટ્રીસા મેડમનો, પ્રોપર રીતના ફૂટ આપ્યા વગરનો બેઠો હોય એને મારવા માટે કઈક તીગડમ તો લગાડવું જ પડશે. હવે જો ભાઈ ઉપરની બાજુ બેઠો હોય ને હીલિંગ કરે છે. આપણે જોવાનું ટ્રાય કરી નીચે પડી ગયા. હવે ભાઈ આપણા પાસે એક રસ્તો છે મોટો શૂટર નો. તો ભાઈ પાછી ટેક્શન ફિક્સ લગાડીને આવ્યા. તમને ખબર છે મને ખબર છે પાછા ફૂટ આવ્યા જ નથી, મને એમ જ હતું કે ભાઈ ઉપરની બાજુ છે તો હું તો આગળ મોલી વોલી કરવાનો હતો જ્યાં મેં પેલા નેડ કર્યો હતો ત્યાં. ભાઈ જો બંદાના ફૂટ નીચેની બાજુ થી આવ્યા હે, બંદો ન્યા કઈ હવે ગયો. તો ભાઈ આ હવે પેનિક રૂમ માં ફાઈનલ છે, હવે ન્યા મોલી કરવાનો હતો ને. ભાઈ નીચે કૂદીને ભાગે બંદા કૂદશે. જે આ પિક્સલ પીક શોટ હતો ને ભાઈ મને નથી ખબર એના માટે સબસ્ક્રાઇબ મારો યાર, સબસ્ક્રાઇબ મારો. ચાલો હલો ભાઈ. ઓ ભાઈ પાછા મેં ઉપર આવીને ચારે બાજુ બંદા ગોતતા હતા કે ભાઈ બંદા છે કે જોન જીણ કુકડું હોય બંદા હશે તો આમાં ક્યાંક જ. અને સામે જો બંદાની ગન ગ્લિચ થઈ ગઈ અને ખાલી આ નેડ. ભાઈ સાહેબ ઓન પોઈન્ટ નેડ યાર. હવે સેલ્ફ ડ્રાઈવર હતો તો મેં કીધું કે એક નેટ નાખ દઈએ એમને, જેમ કે આપણો ટીમમેટ તો હોય જ ગયો હે, જેના હિસાબે ફિનિશ તો થઈ જાય પણ સદાય સેફ્ટી માટે આપણે કર્યું. તો ભાઈ આ નેડ માટે તમારે એને લાઈક ઠોકવાની છે. ચાલો ઓ ભાઈ બાકીના બે બંદાઓને આપણે ગોતવા નીકળવાના હે. તો ગોતવા જેવી રીતે આપણે નીકળ્યા બંને પંછી લઈને હું અભી ભાઈ. ભાઈ અભિનો કેવો લાલમાંથી આવે ફૂટસ્ટેપ અને એક કે પેટ્રોલ પંપમાંથી આવે. ભાઈ મને તો આ ટાવર ઉપર એક બંદો સ્પોટ થયો હે. આપણે પેટ્રોલ પંપ અને ટાવર બંને ઉપર નજર રાખવાની. ભાઈ બંદો ન્યા જ હતો, ફૂટ્યો કેમ નહીં. ભાઈ હવે એ એચપી એકદમ લો હોય છે, બમ ફૂટવાના હિસાબે સાઉન્ડ બહુ નહીં આવતો. મોકો છે બંદો પેનિક છે, ઠોકી દીધો જોઈ લે. હોય ને ભાઈ ડબલ હેડ વાર્તા ખતમ. 31 કિલ પ્લસ ચીકી ચીકી ડિનર અટલા માછલા કે જેને ઠોઈકા હે અટલો મસાલો. આ બધું જોઈને જો ભાઈ તમને મજા આવતી હોય ને તો લાઈક મારો, શેર મારો અને સબસ્ક્રાઇબ મારો યાર. બકલો લેતે પર લેન્ટેન ગેમ પ્લે ગુજરાતી માં એ બાપડા જો ભાઈ હટ તો તમારા ભાઈ લુસિફર લાવવાનો છે ને યાર. તો મળ્યા અગલા વિડિયો માં, ત્યાં સુધી માટે આવજો. જય શ્રી રામ, જય હિન્દ.